ને મિત્રો મજામાં મિત્રો બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા છે અને માસ્ટરી મેળવી રહ્યા છે. તો સિરીઝની અંદર, શ્રેણીની અંદર, રીઝનિંગની અંદર આપણું જે લોજિક ડેવલપ થતું જાય છે એ મિત્રો બધે કામ આવશે. કારણ કે આના આધારિત તો કેટલું બધું પૂછાય છે તમે જોજો. કારણ કે તમને આ જ વસ્તુ જે છે એ બધા લેવલે બધી જગ્યાએ પૂછાવાનું છે. જેમ કે ગઈકાલે હોમવર્ક આપેલું અને એનો ટ્રાય બધાએ સરસ રીતે કરી હતી. મિત્રો સિમ્પલ છે. તમે લોકો પહેલાં તો એ જ વિચારી લીધું કે સર આમાં ડિફરન્સ કેટલો છે, તો તમે લોકો ડિફરન્સ શોધી લીધો કે આમાં 1 ને 3 4 4 ને 3 7 7 ને 6 13 3 ને 4 7 ને એટલે 24 7 ને 2 9 અને 3 9 ને 3 12 192, એટલે કે આ ટાઈપનો ડિફરન્સ આવ્યો. હવે શું થયું, તો 3 માંથી 3 તો એ ડિફરન્સ 3 થયો, 3 2 6 એટલે આ યસ. તો કંઈક આમાં ડિફરન્સની દૃષ્ટિએ વિચારી કેના કે તમને લાગે છે આ જે સ્પીડથી ચાલે છે ને, તો ગુણાકારની દૃષ્ટિએ વિચારી જોયું 3 3 6 24 192 એટલે મને લાગે છે ગુણાકારથી. અને જ્યારે કોઈ વસ્તુ આમ એક આવી જાય ને ત્યારે તમારે વિચારવાનું કે 3 1 3 વાળું હોય, 3 1 3 પછી 3 2 6 પછી 6 4 24 પછી 24 ને 192, તો જોજે 4 ને કેટલા વડે ગુણો તો 2 આવે. તો હવે તમને ખબર છે 1 છે પછી 2 છે પછી 4 છે, તો સીધે સીધું તમારે ડબલ છે. જો તો 8 વિશે વિચારો, જો 8 4 32 તગડો, 8 2 6 હા, તો હવે સીધું તમારે 16 વિશે જ વિચારવાનું છે. તો જોજે 192 ને તમારે 16 વડે ગુણવાના છે, રાઈટ? એટલે 192 લખીને 0 તો લખી જ નાખશો. 6 2 12 વધી 1, 96 54 1 55 5 અને 6 5 11 એટલે કે 5 ને 2 7 9 10 કેટલા આવ્યા, તો 3 જોઈ લ્યો. તો એકવાર જરા ફરીથી ચેક કરી લે, બરોબર છે 6 2 12 54 55 5 બરોબર છે 2 7 હા, એટલે કે 3072 આવી ગયા. હવે તો ખાલી બસ સરવાળો જ કરવાનો છે, 9 ને 2 11 7 ને 3 10 અને 3 3 3301. તો આવો જવાબ કેટલાને આવતો હતો એ જરૂરથી કોમેન્ટમાં લખજો. અને હા, રાજી થાજો, કારણ કે તમે હવે અતિ હાઈ લેવલના સમ્સ ટેસ્ટથી કરી રહ્યા છો અને મૂંઝાયા વિના, તો ધેટ્સ ગુડ. અને પછી તો તમને ત્યાં એવી મજા આવશે કે ઓ સાહેબ હા આવું પૂછ્યું હતું, તો તમે એટલા બધા રાજી થશો. તો આવું કરશે સાહેબ, એ પેપર કાઢતાય નથી આવડતો, હા આટલા સેલા પૂછે છે, હા પૂછે છે. તમે જોજો ને ઓલ્ડ પેપર્સ ઉઠલાવજો, બહુ મજા આવશે. તો મિત્રો ફરીથી તમારી તૈયારી હાઈ લેવલની થતી જશે, એમ તમને મજા પણ આવશે અને કોન્ફિડન્સ પણ હાઈ લેવલનો થશે. જોઈએ આજે થોડા વધુ સમ. મિત્રો અહીં સમ છે, એમાં ટ્રાય કરો, જરા પણ મૂંઝાયા વિના વિડીયો સ્ટોપ કરો અને જુઓ, તમને ચોક્કસ આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, મેં એક વાત કરી હતી કે જ્યારે એકને બીજી વાર આવે ને પછીનો જરાક જોશો ને તો તમને થોડો ઘણો તો આઈડિયા આવી જશે. જેમ કે 5 1 5 બરાબર, એ તમને ખબર પડી ગઈ. હવે 5 ને કેટલા વડે ગુણીએ તો 7.5 આવે, એટલે તમને તમે અડધો વધે છે એટલે કે 1.5, રાઈટ? પછી તો કે 7.5 ના હા યસ, તો હવે તમને પકડાઈ ગયું કે 1 છે પછી 1.5 છે પછી 2 છે, તો જોજો 2.5 મેળ પડે છે, તો 15 2 30 અને 15 ના 1/2 7.5 બરાબર છે. તો હવે 2.5 પછી શું આવે, 3, તો 5 3 15 વધી 1, 7 3 21 ને 22 2, 3 3 9 ને 2 11 બરાબર. તો હવે શું આવશે, 3.5. સમજાય છે મિત્રો? તો આ કંઈક વાત છે કે તમારે 3.5 વડે હવે 112.5 ને ગુણવાના છે. તો બસ એ જે હશે એ તમારો જવાબ છે. ધારો કે કંઈ છે જ નહીં, તો તમે લોકો સીધું શું કરશો કે 5 3 15 3 2 6 ને 1 7 3 3 5 5 25 2 12 6 5, તો શું આવશે, 5 ને 2 7 ને 13 ને 9 ને બરાબર, અને 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનું છે. તો તમારો જવાબ આવશે 393.75. તો આ જવાબ છે એ બિલકુલ સાચો છે, 393.75. તો મિત્રો આ સમજાણી વાત. તો જે લોકો મૂંઝાયેલા છે પોઈન્ટથી, તો ગભરાટ નહીં લેવાનો, કંઈક ને કંઈક આવું આપ્યું જ હશે અને પછી તમારા માટે ઇઝી થઈ જશે. હવે ક્યારેક આવું પણ પૂછે કે તમે જુઓ કે 2 થી 4 જવું બરાબર, એટલે 2 1 2 કરીને 1 ઉમેરી શકો, 2 2 4 કરી અને તમે બાદ કરી શકો, તો એ રીતે પણ થતા હોય છે, ડબલ કરો બાદ કરો બરાબર અથવા ઉમેરો, આવું બધું. તમે લોકો બહુ નિરાંતે તમે જોશો તો તમને સમજાશે કે અહીંયા શું કર્યું છે કે 2 1 2 કર્યું છે વત્તા 1 કર્યું છે, પછી તો હવે 1.5 બરાબર ને. તો તમે વિચારો
કે 15 તેરી 45 અને એમાં તમે એટલે 45 એટલે 4.5 બરાબર ને, એમાં 1.5 ઉમેરો છો તો 6 આવે છે રાઈટ. એટલે આ જો નવી પેટર્ન કે તમે 1 વડે ગુણો 1 ઉમેરો, 1.5 વડે ગુણો 1.5 ઉમેરો. હવે ધારો કે 2 વડે ગુણો 6 2 12 અને 2 ઉમેરો 14 તો ગાડી ચાલી, તો 2.5 વડે ગુણો અને 2.5 ઉમેરો હા કે ના, તો આવું કંઈ. તો હવે અહીંયા શું હશે તો કે 3 વડે ગુણો અને 3 ઉમેરો, તો હવે અહીંયા શું હશે 4 વડે ગુણો અને 4 ઉમેરો. તો આવું, તો મિત્રો તમને મજા જ આવશે. જેમ કે 115 ને 4 વડે ગુણો હોય તો 100 ને જ ગુણો એટલે 400 થઈ ગયા, 15 ચોકુને 60 થઈ ગયા. હવે 0.5 ને ગુણવા છે તો 0.5 ને 4 વડે ગુણો તો 2 જ આવ્યા રાઈટ. તો આવી કંઈક વાત. અને પછી આ જે જવાબ છે 462 એમાં પાછા તમારે વત્તા 4 તો કરવાના જ છે, તો 462 છે એમાં વત્તા 4 કરો તો શું આવશે 466. સમજાઈ ગયું છે મિત્રો? તો આ જે કામ છે એ તમારે જોવાનું છે. ફરીથી અહીં તમને દેખાણું ન હોય તો આ 100 ને તમે ગુણો તો 400 આવશે, 10 ને ગુણો તો 40 આવશે, 5 ને ગુણો તો 5 5 4 20 આવશે, અને આ 0.5 ને ગુણશો તો ખાલી 2 આવશે. તો જોયું જોયું 462 આવી ગયા, એમાં 4 ઉમેરો છો એટલે કે 466 રાઈટ. તો આ જવાબ આવશે. ચલો જોઈએ 37મું. તો પેટર્ન સમજાણી, 1 વડે ગુણો 1 ઉમેરો, 1.5 વડે ગુણો 1.5 ઉમેરો. તો આ થોડી પેટર્ન અઘરી લાગે, પણ મિત્રો તમે પ્રેક્ટિસ કરશો ને પછી લાગવાની નથી. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ જે સમ છે મસ્ત સમ છે, ઘણા લોકો પોઈન્ટ જોઈને ગભરાઈ જાય છે. તો મિત્રો ગભરાટ ન રાખો, તમે આ ડિફરન્સ લેશો ને તમને સમજાતું જ હશે. તો અહીંયા સાવ સિમ્પલ છે કે તમે જ્યારે આનો સરવાળો કરો છો તો 0.3 ને 0.1 એટલે 0.4 અને 2 ને 3 5 થાય છે રાઈટ. હવે ધારો કે તમે આનો સરવાળો કરો છો તો 4 ને 1 5, 5 ને 3 8. હવે તમે ધારો કે આનો સરવાળો કરો છો તો 0.5 એટલે 0.9, 8 ને 5 13. તો હવે તમારે કોનો સરવાળો કરવાનો રહ્યો કે 8.5 અને 13.9, તો 9 ને 5 14 બરાબર. સરવાળા છે, આનો સરવાળો અહીંયા, આનો સરવાળો અહીંયા, આનો સરવાળો અહીંયા, આવી રીતે. તો હવે આનો સરવાળો 9 ને 5 14 વધી 1 8 ને 4 12 નો બગડો વધી 1 બસ 22.4. મજા આવી મિત્રો? તો કોઈ પણ રીતે પૂછાય, કંઈ હવે ટેન્શન રાખવાનું નથી. જોઈએ હજી વધુ મિત્રો, થોડા વધુ સમ નજર કરો, ટ્રાય કરો, વિડીયો સ્ટોપ કરો, કોઈ ટેન્શન ન લેતા. ઓકે મિત્રો, તમે જોયું કે 6000માંથી સીધું 2000 વહી જવું, પછી 2 ના વળી પાછા 4 થઈ જવું, 4 ના પાછા વળી 14 થઈ જવું. તમને સમજાઈ રહ્યું છે? વધ ઘટ વધ ઘટ. તો આ જે વાત છે એના ઉપર આપણે જોવાનું છે, અને એ શું છે જો એ પકડાઈ જાય ને તો મજા આવી જાય. તો મિત્રો અહીંથી ઘટી ગયા, વળી વધી ગયા, વળી ઘટી ગયા, વળી વધી ગયા, વળી ઘટી ગયા, હે ને? તો આવી એક પેટર્ન છે. પણ તમારે વિચારવાનું કે આમાંથી અહીંયા આવવું એટલે શું એમ. તો તમે બહુ ધ્યાનપૂર્વક જોશો તો સમજાશે કે સર આ 21 તેરી મતલબ કે આ 3 હારે કાંઈ લેવા દેવા લાગે છે. એટલે કે આપણે ટ્રાય કરીએ, જો આને ભાગ્યા આમ કરું અથવા તને ગુણો 7 તેરી 21 2, 8 તેરી 24 ને 2 26 2, 3 એકુ 3 ને 2 5, 3 2 6 યસ એક્ઝેક્ટલી. તમે આને તમે 3 વડે ભાગાકાર કરશો બરાબર, એટલે કે તમારા આ આવશે. હવે આનો રેફરન્સ જોઈએ તો 21 ના 42 થી વધારે છે, તો ડબલ કરવાથી શું થાય છે જુઓ જી. તો 7 2 14, 8 2 16 ને 17 બરાબર, 2 1 2 ને 3, 2 2 4 મતલબ કે ભાગ્યા 3 થયું ગુણ્યા 2 થયું. ચલો હવે અહીંયા તો જુઓ જી, હવે આપણે ફરીથી ભાગ્યા 3 કરી બરાબર. તો મેં તમને કીધું ગુણાકાર કરો, 8 3 24 ને 14 વધી 2, 5 3 15 ને 2 17 વધી 1, 4 3 12 ને 1 13, 3 1 3 4 બરાબર છે. તો હવે ગુણ્યા 2 કરો, 8 2 16 વધી 1, 5 2 10 ને 1 11, 4 2 8 ને 1 9 સમજે છે, 2 1 2. ચલો હવે ભાગ્યા 3 કરો, ભાગ્યા 3 માં મેં તમને કીધું આનું ચેકિંગ જ કરો, લગભગ સાચું જ છે. 3 2 6, 7 3 21 બરાબર, 9 3 27 ને 2 29. તો હવે મિત્રો તમે બિલકુલ સાચા છો, 2 2 4, 7 2 14, 9 2 18 ને 1 19. ફરીથી આના તમે શું કરશો તો ભાગ્યા 3, હવે શું કરવાનું છે ગુણ્યા 2. તો 648 ને તમારે 2 વડે ગુણવાના છે. તો 600 ના ડબલ તમને ખબર જ છે 1200, 48 ને ડબલ તમને ખબર જ છે 96. તો તમારો જે જવાબ છે એ શું આવશે 1296. ઇઝ ઇટ ઓકે? તો આવું પણ પૂછાય છે. હવે વાત ફરીથી, હવે તમે પકડી શકો છો કે 20 માંથી 10 થવું એટલે શું. તો તમે તરત કહેશો કે સર ભાગ્યા 2, હવે તો કે ગુણ્યા 3, પછી તો કે ભાગ્યા 2, પછી તો કે ગુણ્યા 3. હવે તમને આવડી ગયું બરાબર ને આ પેટર્ન? હવે તો કે ભાગ્યા યસ બધે 2 22 બરાબર, અને ગુણ્યા 3 રાઈટ. તો હવે જોઈએ હવે શું આવશે ભાગ્યા 2.
તો 67.5 ભાગ્યા 2. હવે તમે વિચારો 60 ના અડધા શું થાય તો કે 30, 7 ના અડધા તો કે 3.5 અને 5 ના અડધા તો કે 0.25, એટલે કે 33.75. બરાબર, તો આવું આવું પણ વિચારી શકાય, બહુ આપણે પેલું કરવું ન હોય ને તો સીધું 33.75. તો આ તમારો જવાબ બિલકુલ સાચો છે. અને હા, જો આ તમે અતિ 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 અઘરા તરફ જઈ રહ્યા છો મિત્રો, અહીંયા જોયો છે 2230 2100 ધીમે ધીમે ડાઉન થાય છે. તો ડિફરન્સ જ લઈએ આપણે, જેમ કે કારણ કે જોયો છે કે એક આ 2230માંથી 2100 જવા દે, એટલે 130 આમાંથી આ જવા દે. તો જો અથવા તો તમે આનો સરવાળો 2100 કરો, 7 ને 3 10 નો 0 વધી 1 8 ને 1 9, બરાબર, 7 ને 3 10 નો 0, બરાબર, વધી 1 9 ને 1 10 નો 0, વધી 1 10 ને 1 11 વધી 1 2, એટલે 117. બરાબર, એ જ રીતે આનું કરવું હોય તો જોજો 9માં કેટલા ઉમેરો તો તગડો આવે. જો 1900 છે ને 1800 છે તો આમાં શું ઉમેરો તો આ આવે, અથવા તો આનો આ ડિફરન્સ આપણે લઈ છે, આમથી આમ કરો તો માઇનસ ડિફરન્સ આવે. આપણે તો ખાલી પેટર્ન પકડવી છે. તો જોજો 9 ને 4 13, 8 ને 0, 8 ને 1 9 104, ફરીથી આમાં જુઓ 8 ને 1 9, 8 ને 9, બરાબર, જો 8 ને 1 9 થઈ ગયું, 8માં કેટલા ઉમેરો તો 7 આવે, તો 9 ને 8 17, 8 ની અંદર બસ 91. અહીંયા જો 0માં 8, 1માં કેટલા ઉમેરો તો 7, બરાબર, તો એ તો છે જ. તો આ કઈ જાણીતા લાગે છે? તો મિત્રો, ફરીથી મેં એક વખત વાત કરી હતી કે જો તમારા પાડા પાકા હોય તો તમને પકડાય કે સર આ બધી 13 એકાની કંઈક વાત લાગે છે, હા કે ના. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક તમારા પાડા આવશે, 13 અને 17ના પાડા ખાસ પાકા કરજો. મિત્રો, તમારા માટે રેડી રેફરન્સ રાખી દીધો છે, બરાબર, 13 કુ 13 13 13 39, 17 કુ 17 34, બરાબર, તો જરા જોઈ લેજો. પણ તમે એક જુઓ કે જો તમને આવડતા હો તો તમારા મગજમાં ઘૂમત કે હા 130 છે, 117 છે, 104 છે, 91 છે, 78 છે, તો હવે કોણ હોય, 65 હોય, હા કે ના. બીજું કે જોજો આમાં તમે આ શું કરો છો, બાદ કરો છો ઉમેરો છો, તો જો દરેકમાં બાદ કરો છો તો તમારે 1710માંથી પણ 65 બાદ કરવાના છે. પણ આપણને તો સરવાળામાં જ ગોતવા છે, એટલે 5માં 5 ઉમેરો, 5 ને 5 10, 7 ને 4 11, એટલે કે 1645, રાઈટ. તો તમારો જવાબ આવશે 1645. તો આવી કંઈક વાત કે મિત્રો, ફરીથી આ સમજાણો મિત્રો, 1710માંથી 65 બાદ કરવા, પણ તમારે સરવાળામાં મેળવવો હોય તો તમારે અહીંયા વિચારવાનું કે આનો કોઈ કઈ સંખ્યા મૂકી સરવાળો 1710 આવે, તો તમને ઓટોમેટિક 5 ને 5 10 નું 0 વધી 1 7 ની અંદર કેટલા ઉમેરો તો એકડો આવે, તો 7 ને 4 11, એ ધીમે ધીમે આવડી જશે. પછી એકડામાં શું ઉમેરી તો કે ભાઈ છગડો, તો એમ કરીને આવડી જશે. તો આવી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો, તો તમને આવડી જશે. હવે એક છેલ્લો દાખલો આપી દઉં, પછી હોમવર્ક આપી દઉં. તો 13 ને 1 17 નું પણ આપણે જોઈ લઈએ. તો 17 માટે ટ્રાય કરવાની છે. યસ મિત્રો, શ્રેણી આપી છે 1170 1000, તો 847 711 592 490. અને મિત્રો, મને આનંદ છે કે તમે અમુક તો ક્યાં ABCD આપી નથી તો પણ કરી લ્યો છો. હવે તમે લોકોએ તરત જોયું કે 1170માંથી કેટલા બાદ કર્યા, તો 1000માં શું ઉમેરી તો આટલા આવે, તો કે 170, એટલે તમે 170 ડિફરન્સ. 847માં શું ઉમેરતો હોય, તો 7 ને 3 10, 5 ને 5 10, 9 ને 1 10, ચલો આમાં તો કે 6 ને 1 7, 3 ને 1 4, બરાબર ને, 7 ને 1, બરાબર. તો હવે આમાં તો 2માં કેટલા ઉમેરો તો એકડો આવે, તો 9 ને 2 11, 10 ને 1 11, ને 6 ને 1 7, સમજાય છે મિત્રો. આમાં આપણે શું ઉમેરતો આટલું આવે, તો 0માં 2 ઉમેરો તો બગડો આવે, 9માં તમે કાંઈ ન ઉમેરો તો નબળો આવે, 4માં તો કે 102. હવે જોજો 170 173, પણ એવું કહે છે હા 170 173, પણ 136 119 102, તો હવે કોણ આવે, 85. મતલબ કે તમારે 85 અને 490માંથી આપણે 85 શું કરજો, બધું શું થતું જાય છે, તમે જુઓ આ શ્રેણી ઘટતી જાય છે, એટલે કે તમારે 490માંથી 85 બાદ કરવાના છે. ફરીથી એ જ નિયમ આપણો કે 85 બાદ કરવા છે. પણ આપણે તો સરવાળામાં વિચારશું કે 5માં શું ઉમેરો, તો 5 ને 5 10, વધી 1 9માં શું, કાંઈ નહીં ઉમેરવું, અને યસ, તો જવાબ આવશે 405. તો મિત્રો, આવી પેટર્ન અને આવું તમને હવે ફૂલ આવડે છે, જો તમે હા કહો અને પ્રયાસ કરવાના હો તો યસ, તમે તો બધા હા જ પાડો છો, મને અવાજ સંભળાઈ રહ્યો છો, બધાનો સમૂહમાં અવાજ સંભળાઈ રહ્યો છે. તો એક હોમવર્ક આપી દઉં, બિંદાસ ટ્રાય કરજો અને જરાય ગભરાટ ન, અને જો ધારો કે થઈ ગયો તો, કારણ કે હું હવે જે હોમવર્ક મૂકું ને તો આમ અતિ 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 હાઈ લેવલ, અને હેતુ કે તમે પ્રયાસ કરો, ન આવડે એનું જરાય ટેન્શન રાખતા નહીં, આપણે પાછા ફરીથી કરવાના જ છીએ. ચલો જોઈ લઈએ મિત્રો, અહીંયા તમને 2 સમ આપેલા છે અને તમારે ટ્રાય કરવાની છે.
બિલકુલ ચિંતા વિના, કારણ કે તમે જાણો છો કે શ્રેણી વિશે તમે માહિર થઈ ગયા છો, મારે એક જ આપવો હતો પણ એટલે બે આપ્યા છે, અને બંનેના જવાબ કેટલી મિનિટમાં તમે આપો છો, કેટલી કલાકમાં આપો છો, કેટલા દિવસમાં આપો છો, પણ મિત્રો મને ખબર છે કે હવે તમે સેકન્ડને જોતા શીખી ગયા છો, તો મને હવે ચિંતા નથી. તો મિત્રો કંઈ પણ અઘરું નથી, અઘરું માણસ માટે તો કંઈ અઘરું નથી, આપણે માણસ છીએ તો આપણે શીખશું અને શીખા પછી કંઈ અઘરું લાગવાનું નથી. તો મિત્રો ખૂબ જ આગળ જવાનું છે, અને મોસ્ટ મોટા ભાગનું તમે હવે આવડી ગયું છે, અને પછી જોજો આ બધી વાતો તમને બીજે પણ રીઝનિંગમાં ક્યાં ક્યાં કામ આવે છે, તો હું જોતો રહીશ અને તમને કહેતો રહીશ, અને તમે રાજી થતા રહેશો, તમને આવડતું રહેશે. તો ચલો ટ્રાય કરો, કોમેન્ટ લખો, વિડીયોને શેર કરો, અને હા ભૂલાય નહીં કે ઘણું બધું કામ કરવાનું છે, ખૂબ બધા વિડીયો જોઈ લ્યો. આવજો.